हेलो फ्रेंड्स, तमारो स्वागत है मारा किचन में। आज आप बनावीशू उपवास माटे फराळी थाळी। कोईपण उपवास में के कोईपण फराळनो प्रसंग हो त्यारे तमे आ थाळी बनावी अने सर्व करी शको छो। तो एमां मैं सूकू बटेटानुं शाक, राजगरानी फराळी कढ़ी, सामानी खीचड़ी, राजगरानी पूरी, साबुदाणा बटेटानी कटलेस एकदम ओछा तेल में अने एकदम चटपटी टेस्टी एवी छे, साथे सादी छाश अने फराळी धाणानी चटनी, साबुदाणा बटेटाना पापड़, राजगरानो शीरो अने मैं एप्पल बनाना अने दाडमना दाणा लई एनु झीणू एवुं बधुं कापी अने फ्रूट सालड बनाव्युं छे। तो एकदम कम्प्लीट थाळी, भगवानने थाळ तमे धरावो तो पण आ एकदम बधी ज वस्तु आवी जाए एवी मैं थाळी बनावी छे। तो चालो बनावीए। तो आपणे पहेला बधी तैयारीओ करीए छीए। तो शाक बनावा माटे अने पेटीस बनावा माटे 8 जेटला बटेटा लई 2 कप जेटलू पाणी उमेरी प्रेशर कूकरनुं ढाकण ढाँकी 4 विसल मीडियम गैस पर करी लईशुं। साइडमां 4 टेबल स्पून जेटला साबुदाणा लई एने सारी रीते धोई अने साबुदाणा डूबे एटलू पाणी उमेरी 10 मिनिट माटे साइडमां मूकीशुं। હવે આપણે રાજગરાની પૂરી માટેનો લોટ બાંધી લઈશું। તો એના માટે 2 કપ મેં લીધું છે, તમારે જરૂરિયાત પ્રમાણે 3 કપ પણ લઈ શકો છો। 1 ટીસ્પૂન જેટલું મીઠું, 2 ટીસ્પૂન તેલનું મોણ સારી રીતે મિક્સ કરીશું। આ રીતે મિક્સ થઈ જાય એટલે થોડું થોડું પાણી ઉમેરી અને કઠણ લોટ બાંધીશું। તો લોટ બિલકુલ ઢીલો નથી રાખવાનો, રાજગરાની લોટ થોડો ચીકણો હોય છે એટલે લોટ થોડો તમે કઠણ રાખશો તો પૂરી સારી એવી રીતે વણાશે અને ફૂલશે પણ। તો આ રીતે લોટ મેં બાંધી લીધો છે। લોટને થોડો મસળી લઈશું અને લોટ મસળાઈ જાય એટલે એને ઢાંકી આપણે જ્યાં સુધી પૂરી ન તળીએ ત્યાં સુધી સાઈડમાં મૂકીશું। હવે આપણે સામાની ખીચડી માટે, મોરૈયાની ખીચડી માટે 1/2 કપ જેટલો મોરૈયો લઈ સારી રીતે ધોઈ લઈશું। ધોઈ અને એમાં થોડું પાણી ભરી આપણે એને 10-1 મિનિટ જેવું સાઈડમાં મૂકીશું। કઢી માટે 1/2 કપ ખાટું દહીં લઈશું, એમાં 1 કપ પાણી ઉમેરીશું, 3 ટેબલ સ્પૂન રાજગરાનો લોટ, જો રાજગરાનો લોટ ન નાખવો હોય તો શિંગોડાનો લોટ પણ તમે વાપરી શકો છો। તો 3 ટેબલ સ્પૂન જેટલો રાજગરાનો લોટ, 1 ટીસ્પૂન આદુ મરચાંની પેસ્ટ કે પછી તમારે તીખી કેટલી બનાવવી છે એ રીતે 2 ટીસ્પૂન પણ તમે ઉમેરી શકો છો। સારી રીતે મિક્સ કરી દઈશું, સ્મૂથ મિશ્રણને કરી લેવાનું। તમે તમારી પાસે બ્લેન્ડર હોય તો એનાથી પણ કરી શકો છો। તો પહેલાં આપણે સામાની ખીચડી બનાવીશું। તો પ્રેશર કૂકરમાં 1 ટીસ્પૂન ઘી અને 1 ટીસ્પૂન તેલ, તમે એકલું ઘી કે એકલું તેલ પણ વાપરી શકો છો। ઘી અને તેલ ગરમ થઈ જાય એટલે 1 ટીસ્પૂન જીરું ઉમેરીશું, 1 સૂકું લાલ મરચું, થોડા મીઠા લીમડાના પાન, આ રીતે થોડા સતરાઈ જાય એટલે 1 મીડિયમ બટેટું આ રીતે ટુકડા કરી ઉમેરી દઈશું। તમારે બટેટું જો ખમણીને ઉમેરવું હોય તો ખમણીને પણ ઉમેરી શકો છો, પણ મોરૈયામાં આ રીતે ટુકડા કરશો તો પણ સારો એવો ટેસ્ટ આવશે। 1 ટીસ્પૂન આદુ મરચાંની પેસ્ટ કે પછી તીખાશ પ્રમાણે ઉમેરી દેવાની, સારી રીતે મિક્સ કરી 1 મિનિટ જેવું સાતળી લઈશું। તો હવે 1 મિનિટ જેવું થઈ ગયું છે, આપણે 1/2 ટીસ્પૂન મીઠું કે પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી મિક્સ કરી દઈશું। 1 મુઠ્ઠી જેટલા શીંગના દાણા ઓપ્શનલ છે, તમે કાજુના ટુકડા પણ અહીંયા નાખી શકો છો, અને 1 ટીસ્પૂન તજ લવિંગનો પાવડર। તો ઉપવાસમાં આપણે ગરમ મસાલો નથી ખાતા એટલે તજ લવિંગનો પાવડર કરી નાખવાનો, બહુ સારો એવો ટેસ્ટ આવશે। સારી રીતે મિક્સ કરી 1-2 મિનિટ જેવું સાતળી લઈશું। તો હવે સારી રીતે સતરાઈ ગયું છે, મોરૈયામાંથી બધું પાણી નિતારી દઈશું અને મોરૈયાને કૂકરમાં નાખીશું। તો પલાળવાની બિલકુલ જરૂર નથી મોરૈયાને, પણ આપણે જ્યાં સુધી વઘાર કરીએ એટલો ટાઈમ સુધી મેં એને પાણીમાં રાખ્યું હતું। તો આ રીતે મેં મિક્સ કરી સાતળી લીધો છે। હવે આપણે એમાં 1/2 કપ આપણે મોરૈયો લીધો છે તો એના 5 ભાગ પાણી હોય એટલે 2.5 કપ જેટલું પાણી ઉમેરી દઈશું। અને આ મોરૈયો હું સિમ્પલ બનાવી રહી છું કારણ કે આમાં આપણે ખટાશ કે ગળપણ નહીં નાખીએ। કઢી આપણે બનાવીએ છીએ એ મોરૈયા સાથે બહુ સ્વાદિષ્ટ લાગે છે એટલે આપણે આ સિમ્પલ મોરૈયો બનાવીશું। તો થોડું ઉકળવા લાગે પાણી એટલે મિક્સ કરી પ્રેશર કૂકરનું ઢાંકણ ઢાંકી 3 વિસલ મીડિયમ ગેસ પર કરી લઈશું। હવે આપણે કઢીનો વઘાર કરી લઈશું, તો એના માટે કડાઈમાં 1 ટેબલ સ્પૂન ઘી લેશું, ઘી ગરમ થઈ જાય એટલે 1 ટીસ્પૂન જીરું, 2-3 લવિંગ, 1 તજનો ટુકડો, થોડા સતળાવા દઈશું, જેવા થોડા સતળાઈ જાય એટલે 10-15 મીઠા લીમડાના પાન અને 1 સૂકું લાલ મરચુંના 2 ટુકડા કરી ઉમેરી દઈશું, અને જે કઢીનું મિશ્રણ આપણે તૈયાર કરીને રાખ્યું છે એ ઉમેરીશું।
અને આપણે એને ઉકળવા દઈશું. સાથે મેં 1 કપ જેટલું વધારે પાણી ઉમેરી દીધું છે. દહીં કેટલું ખાટું છે એ પ્રમાણે તમારે પાણી ઉમેરવાનું. આ રીતે ઉભરો આવે ત્યાં સુધી કઢીને થવા દઈશું. તો 1 થી 2 ઉભરા આવવા દેવાના. તો લગભગ 4 થી 5 મિનિટ જેવું હું એને ઉકાળી લઈશ. તો હવે આ ઉકળી ગયું છે. આપણે 1 ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું કે પછી સ્વાદ પ્રમાણે અને 2 થી 3 ટીસ્પૂન શુગર ઉમેરી દઈશું, ખાંડ ઉમેરી દઈશું. તો દહીં કેટલું ખાટું છે એ રીતે નાખવાનું અને થોડા લીલા કાપેલા ધાણા નાખીશું અને 2 થી 3 મિનિટ માટે ઉકળવા દઈશું સારી રીતે. અને ગેસની આંચ બંધ કરી અને આપણી ગરમાગરમ કઢી ફરાળી તૈયાર છે. હવે આપણે બટેટાનું સૂકું શાક બનાવીશું. તો એના માટે 1 પેનમાં 2 ટેબલ સ્પૂન તેલ લેશું. તેલને ગરમ થવા દઈશું. તેલ જેવું ગરમ થઈ જાય એટલે 1 ટીસ્પૂન જીરું, 1 ટીસ્પૂન સફેદ તલ. જો તમે તલ ઉપવાસમાં ન ખાતા હોય તો નહીં નાખવાના, સ્કીપ કરવાના. 2 થી 3 લીલા મરચાંના આ રીતે ટુકડા કરી મેં ઉમેર્યા છે. 7 થી 8 મીઠા લીમડાના પાન હલકા એને સતરાવવા દઈશું. જેવા થોડા સતરાઈ જાય એટલે 1/2 ટીસ્પૂન તજ લવિંગનો પાવડર ઉમેરીશું. અને બાફીને જે બટેટા આપણે રાખ્યા હતા એની છાલ ઉતારી ટુકડા કરી એ મેં ઉમેર્યા છે. તો 4 જેટલા બટેટા આ રીતે મિક્સ કરી 1 ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું કે પછી સ્વાદ પ્રમાણે નાખીશું. 2 ટેબલ સ્પૂન જેટલું સૂકું નાળિયેર ખમણેલું અને 3 થી 4 ટેબલ સ્પૂન જેટલા શીંગ, શેકેલી શીંગનો પાવડર નાખીશું. 1 થી 2 ટીસ્પૂન જેટલી ખાંડ પણ મેં ઉમેરી દીધી છે અને સાથે સાથે મિક્સ કરી દઈશું. તો સારી રીતે મિક્સ થઈ અને શાક આપણું તૈયાર થઈ ગયું છે. વધારે તીખાશ માટે 1/2 ટીસ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ તમારે શરૂઆતમાં તેલમાં જ ઉમેરી દેવાની. મારે ભૂલાઈ ગઈ હતી એટલે મેં અત્યારે ઉમેરી છે, પણ વઘારમાં જ આ પેસ્ટ સારી લાગે. 1/2 લીંબુનો રસ નીચોવીશું અને લીલા ધાણા નાખી શાકને સારી રીતે મિક્સ કરી 1 મિનિટ જેવું સાતળી લઈશું એટલે આપણું બટેટાની સૂકી ભાજી તૈયાર છે. તમે એકલી પણ ખાઈ શકો એવી આ ટેસ્ટી છે. હવે આપણે ફરાળી પેટીસ બનાવી લઈશું. તો જે સાબુદાણા 10 મિનિટ માટે પલાળવા મૂક્યા હતા એ પલાળી ગયા છે અને આ રીતે સાબુદાણાને નીચોવી અને 1 બાઉલમાં લઈ લઈશું. એકદમ સારી રીતે નીચોવી અને લેવાના. એમાં આપણે 3 બાફેલા અને ખમણેલા મેં બટેટા નાખી દીધા છે. તો 3 મેં મીડિયમ થોડા મોટા જેવા લીધા હતા, નાના હોય તો 4 લેવાના. 1/2 ટીસ્પૂન આદુ મરચાંની પેસ્ટ કે પછી સ્વાદ પ્રમાણે 1 ટીસ્પૂન તજ અને લવિંગનો પાવડર. 1 ટીસ્પૂન મીઠું કે પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. 4 ટેબલ સ્પૂન રાજગરાનો લોટ ઉમેરીશું તો આનાથી ક્રિસ્પી અને ટેસ્ટી પણ બનશે. 2 ટીસ્પૂન ખમણેલું સૂકું નાળિયેર ઉમેરી દઈશું. 1/2 ટીસ્પૂન મરીનો પાવડર, 1 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર, 4 ટેબલ સ્પૂન જેટલો શેકેલા શીંગનો પાવડર ઉમેરી દઈશું, 1/2 ટીસ્પૂન જેટલી દળેલી ખાંડ અને 1/2 લીંબુનો રસ. જો લીંબુ નાનું હોય તો આખું નાખવાનું, મોટું છે એટલે હું 1/2 નાખી રહી છું. અને લાસ્ટમાં 2 થી 3 ટેબલ સ્પૂન જેટલા ઝીણા કાપેલા લીલા ધાણા ઉમેરી દઈશું. બધી સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તમારે જો લીંબુ ન નાખવો હોય તો લીંબુના ફૂલ પણ તમે કટલેસમાં વાપરી શકો છો. જેમ બહાર લગ્ન પ્રસંગમાં ફરાળી કટલેસ બનતી હોય છે એવીમાં લીંબુનો ફૂલ વાપરતા હોય છે. તો લોટની જેમ બાઇન્ડિંગ આવી ગયું છે, લાગે તો રાજગરાનો લોટ 1 ચમચી જેટલો વધારે પણ ઉમેરી શકો છો. હવે આપણે આવી રીતે મેં બીબુ તો કટલેટનું આવું મોલ્ડ નાનું એવું લીધું છે તો નાના નાના બાઇટિંગ સાઇઝમાં બહુ સારા એવા કટલેટ બનશે. તો આપણે આ રીતે મોલ્ડમાં નાખી આ રીતે ડીમોલ્ડ કરી અને રાજગરાનો જે લોટ છે એમાં આ રીતે આપણે એને રગદોળીશું અને આપણે એને એક પ્લેટમાં લઈ લઈશું. તો આ જ રીતે આપણે બીજી બધી કટલેસ પણ બનાવી લઈશું. તો મોટું તમારે મોટી કટલેસ બનાવી હોય તો એ રીતે પણ તમે બનાવી શકો છો. તો આ રીતે જેટલું ફિલ થાય એટલું ભરી દેવાનું અને વધારાનું સાઈડમાંથી કાઢી લેવાનું. હળવા હાથે પ્રેસ કરી અને આપણે એને બહાર કાઢી લઈશું અને આપણે તરત જ એને રાજગ્રામાં રગદોળી દઈશું. તો એકદમ સારી રીતે તમે જોઈ શકો છો રેડી થઈ ગયું છે. જો મોલ્ડ ન હોય તો આ રીતે ચોરસ શેપ આપી દેવાનો. આ રીતે પણ હું થોડા બનાવી રહી છું અને થોડા હાર્ટ શેપમાં બનાવી રહી છું અને એને પણ આ રીતે રાજગ્રામાં રગદોળી રેડી કરી લઈશું. અને હવે આપણે એને ફ્રાય કરીશું. તો આપણે એને શેલો ફ્રાય કરીશું, ડીપ ફ્રાય કરવાની આપણે એને જરૂર નથી. તો એના માટે 1 પેનમાં આપણે લગભગ 6 થી 7 ટેબલ સ્પૂન જેટલું તેલ લેશું અને તેલ ગરમ થઈ જાય એટલે આપણે આ રીતે જેટલી કટલેટ આવે એ ગોઠવી દઈશું અને 2 સાઈડ ફેરવી ફેરવી
અને મીડિયમ ગેસ પર, તો તેલ ગરમ થઈ જાય પછી મીડિયમ ગેસ કરી અને મીડિયમ ગેસ પર જ બે સાઈડથી ફ્રાય કરવાની. તો બે સાઈડથી થોડી કાચી પાકી ફ્રાય થઈ જાય પછી ગેસની ફ્લેમ આપણે હાઈ કરી અને એને તળી લઈશું. તો થોડા સ્ક્વેર તમે જોઈ શકો છો અને થોડા હાર્ટ શેપ. તો આ રીતે મેં એને મીડિયમ ફ્લેમ પર બે સાઈડથી હવે ફ્રાય કરી લીધા છે. આપણે હવે એને બ્રાઉન થાય ત્યાં સુધી એકદમ સારી રીતે બે સાઈડથી ફ્રાય કરી લઈશું. તો તમે જોઈ શકો છો, તો બે સાઈડથી ફેરવી ફેરવી અને મેં કટલેટને ગોલ્ડન બ્રાઉન જેવો કલર આવ્યો છે ત્યાં સુધી તમે જોઈ શકો છો ફ્રાય કરી લીધી છે. હવે આપણે આ કટલેટને બહાર કિચન પેપર પર કાઢી લઈશું અને ગરમાગરમ એને લીલી ચટણી, તો મેં ધાણા, શિંગદાણા, આદુ, મરચાં, ખાંડ, થોડી લીંબુનો રસ અને મીઠું એવી મેં ચટણી બનાવી લીધી છે. એ આ કટલેટ સાથે બહુ સ્વાદિષ્ટ લાગે છે. તો આ જ રીતે આપણે બીજી બધી કટલેટ પણ ફ્રાય કરી લઈશું. હવે આપણે રાજગરાનો શીરો બનાવીશું. તો એના માટે એક પેનમાં 1/4 કપ ઘી લેશું. ઘી ગરમ થાય એટલે 1/2 કપ રાજગરાનો લોટ નાખીશું અને મીડિયમ ગેસ પર રાજગરાના લોટને ઘી સાથે મિક્સ કરી 4-5 મિનિટ કે હલકો ગોલ્ડન જેવો કલર આવે ત્યાં સુધી આપણે એને શેકી લઈશું. તો તમે સ્લો ગેસ પર શેકશો તો તમને લગભગ 10-1 મિનિટ જેવું લાગશે, પણ હું મીડિયમ ગેસ પર શેકી રહી છું. તો આ રીતે સતત હલાવતા રહી એને શેકવાનો છે. મેં નોનસ્ટિક પેન લીધી છે એટલે આ જલ્દીથી બળતો નથી. તો તમે જો કડાઈ સ્ટીલની લ્યો તો તમારે બહુ ધ્યાન રાખવાનું. તો એકદમ સારી રીતે મિક્સ કરી હું એને શેકી લઈશ. તો હું અહીંયા પ્રમાણ 1/2 રાખી રહી છું. તમારે જો 4 લોકો માટે બનાવવો હોય તો 1 કપ લોટ અને 1/2 કપ ઘીનું પ્રમાણ લેવાનું છે. તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ સારી રીતે લોટ હવે બ્રાઉન જેવો થઈ ગયો છે. આપણે 1 કપ ગરમ પાણી, તો એકદમ ગરમ ઉકળતું પાણી ઉમેરીશું. થોડું થોડું કરી પાણી ઉમેરી અને મિક્સ કરી દઈશું. અને જો તમે 1 કપ આખો રાજગરાનો લેતા હોય તો તમારે 2 કપ ગરમ પાણીના નાખવાના. તો આ રીતે થોડું થોડું કરી મેં 1 કપ ગરમ પાણી ઉમેર્યું છે અને એકદમ સારી રીતે લોટને મિક્સ કરી દઈશું. લોટ સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે એમાં ખાંડ, તો 1/4 કપ ખાંડ ઉમેરીશું. તમે ગોળ પણ વાપરી શકો છો અહીંયા. તો જેટલું ઘી છે એટલી જ આપણે ખાંડ લેવાની છે. તો એનું માપ છે, મિક્સ કરીશું અને ખાંડ પીગળશે અને થોડીવારમાં એનું પાણી થશે અને ઘી છૂટું સાઈડમાં પડવા લાગશે અને આપણો શીરો તૈયાર થઈ જશે. તો શીરો તૈયાર છે. લાસ્ટમાં 1 ટીસ્પૂન ઇલચીનો પાવડર નાખીશું અને મિક્સ કરીશું. અને તમે જોઈ શકો છો કડાઈથી શીરો અલગ થઈ ગયો છે અને એકદમ પરફેક્ટ રીતે શેકાઈ ગયો છે. આપણે ઉપરથી ડ્રાયફ્રૂટ નાખીશું અને આ ગરમ ગરમ શીરાને સર્વ કરો. તો ફરાળી રાજગરાનો શીરો તૈયાર થઈ ગયો છે. લોટ આપણે જે રાજગરાની પૂરી માટે બાંધીને રાખ્યો તો એ રેડી થઈ ગયો છે. અને તમે જોઈ શકો છો કઠણ છે, તમને લાગે કે ઢીલો થઈ ગયો છે તો તમારે થોડો વધારે રાજગરાનો લોટ નાખી લોટને થોડો કૂણવી લેવાનો. તો આ રીતે હવે લોટને થોડો તેલવાળો કરીશું અને પછી એમાંથી 1 સરખા 12 જેટલા લુવા કરી લઈશું. તો પૂરી હું નાની બનાવી રહી છું. રાજગરાની પૂરી માટે તમારે વણવા માટે પ્લાસ્ટિક લેવું જરૂરી છે. પાટલી પર સીધી વણશો તો એ ચોટે છે એટલે તમારે એ ધ્યાન રાખવાનું. તો પ્લાસ્ટિકને મેં તેલવાળું કરી લીધું છે, એના પર લુવો મૂકીશું. ઉપરથી આ રીતે કવર કરીશું. ઉપરની સાઈડ પણ મેં તેલ લગાવ્યું છે અને આ રીતે આપણે તો થોડી જાડી પૂરી રાખીશું અને નાનીથી થોડી મીડિયમ સાઇઝની આપણે પૂરી વણીશું. તો તમે જોઈ શકો છો પૂરી તૈયાર છે. આ જ રીતે હું બીજી બધી પૂરી પણ વણી લઈશ. તો પ્લાસ્ટિકમાં આ રીતે મૂકવાનું. તમને લાગે કે જો ચીપકે છે તો જ તેલ લગાવવાનું, નહીંતર તમારે બધી ટાઈમે તેલ લગાવવાની જરૂર નહીં પડે. તેલ ગરમ કરવા મેં મૂકી દીધું હતું. તેલ ગરમ થઈ ગયું છે. આ રીતે પૂરી નાખીશું. ગેસની આંચ મીડિયમ ટુ હાઈ સાઈડ રાખવાની છે અને આ રીતે હલકી એને દબાવીશું. તમે થોડી આ રીતે દબાવશો એટલે પૂરી એકદમ ફૂલી જશે. આ રીતે હલકા હાથે જ દબાવવાનું. તો તમે જોઈ શકો છો એકદમ સારી રીતે પૂરી ફૂલી જશે એટલે એની સાઈડ ચેન્જ કરીશું અને આપણે બે સાઈડ હલકો ગોલ્ડન બ્રાઉન જેવો કલર આવે ત્યાં સુધી પૂરીને તળી લઈશું. તો તરત જ તળાઈ જશે મીડિયમ ટુ હાઈ ફ્લેમ સાઈડ. તો આ રીતે પૂરી તૈયાર છે. આપણે કિચન પેપર પર કાઢી લઈશું. એ જ રીતે બીજી બધી પૂરી પણ આપણે તળીશું. તો પૂરી નાખી અને તરત એને આ રીતે થોડું પ્રેસ કરવાનું એટલે પૂરી ફૂલી જશે. અને થોડી પૂરી તમે જાડી રાખશો એટલે ફૂલશે જ. તો તમે જોઈ શકો છો પૂરી ફૂલે. તો આ રીતે આપણે બધી પૂરી
તળી લઈશું, કિચન પેપર પર કાઢી લઈશું. જે આપણે સામો બનાવ્યો હતો ખીચડી એ તૈયાર થઈ ગઈ છે, આપણે એને પણ સર્વિંગ પ્લેટમાં કાઢીશું. તો મેં સર્વિંગ પ્લેટમાં બટેટાનું સૂકું શાક, રાજગરાની કઢી, વઘારેલો સામો કે મોરૈયો કે ખીચડી પણ કહેવાય, પૂરી સાથે જે કટલેટ આપણે તળીને રેડી કરી એ, અને મેં કોથમીરની ફરાળી ચટણી, તો શિંગદાણાવાળી બનાવી છે એટલે ફરાળી કહેવાય, સાદી છાશ તમારે મરચાં તળીને મૂકવા હોય તો એ પણ તમે મૂકી શકો છો, તળેલા ફરાળી પાપડ સાબુદાણા બટેટાના, રાજગરાનો શીરો, અને મેં એપલ બનાના અને દાડમને ઝીણા મેં કાપી લીધા છે, એપલ અને બનાનાને દાડમના દાણા નાખ્યા. ફ્રૂટ સલાડ આપણે તૈયાર છે, થોડા તુલસીના પાન મૂકવાના, તો તમે આ ફરાળી થાળ ભગવાનને પણ ધરાવી શકો એવો ટેસ્ટી તૈયાર છે. જો તમે ક્યારેય આ રીતે ફરાળી થાળનો ટ્રાય કર્યો હોય તો આ રેસીપી તમે જરૂરથી બનાવજો. જો તમને આ રેસીપી ગમી હોય તો આ રેસીપીને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને આવી જ નવી રેસીપી માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. તો ઘરે ઉપવાસમાં આ ફરાળી થાળી બનાવી મને કમેન્ટમાં જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી. થેન્ક યુ ફોર વોચિંગ.